કેટલી વાર ના પાડી મેં તારે કેક ઘરે નહીં બનાવવાની, તો આપણે કેક આજે ઘરે જ બનાવવાની છે. ગમે એ થાય, જો મેં કઈ વસ્તુ નથી તો હમણાં બધી હું વસ્તુ લઈ આવીશ બધું, પણ કેક તો આજે ઘરે જ બનશે. આપણે કેવી બનશે? હારી બનશે, ખરાબ? એક નંબર કેક બનશે. લાસ્ટ ટાઈમ બનાવી હતી ઉખડે ને એવી, એક વાર હારી બની હતી, પછી બીજી વખત બનાવી ને ત્યારે ઉખડી નથી, જે ઉખડી નથી ક્યારેક નોય ઉખડે, તો આસી સીટ લઈને બેહી ગયા હે. હવે ખબર ને કઈ વખતે ઉખડી નહોતી, એક વાર નહોતી ઉખડી, એક વાર તો સરસ થઈ ગયું. ઓ ખુશી, લ્યો બા તો એની સાઈડ જ હોય, બા ને પૂછાય જ નહીં. તો હું છે ને અલગ અલગ ટાઈપની થોડી કેક બનાવવાની, હું દર વખતે બનાવું એના કરતા. હીરા મોતી કન્ટિન્યુ રહેજો, મસ્ત મજાની કેક બનાવીશ. હીરા મોતી ને બનાવવાની? અરે હીરા મોતી થી એ મસ્ત બનાવીશ. હીરા મોતી તો ખવાતા નથી, કેક તો ખવાય તો ખરી. હા બસ, તો છે ને ઘણા દિવસ થયા છે ને અમારે એકારે વધારે રીલસું નથી બનતી, આજે અમે વિચાર્યું કે આજે બપોર બધી રીલસું છે ને એકારે બનાવી નાખી, કોશિશ કરશી એમ બને. કાલે રાત્રે ઘણી વાર જાગ્યા અને કાલ રાત્રે મોડું થઈ ગયું ને ઘણું બધું રીલ્સ નું બધું ડિસ્કસ કર્યું ને ઘણી બધી રીલ્સ કરી અમે નક્કી કે કઈ ઉતારવી ને કઈ નથી ઉતારવાની. તો આજે છે ને બધી રીલ્સ નું આપણે શૂટિંગ કરી નાખી એવી કોશિશ કરશું. આપણે છે ને મમરા લાડવા ને એવું બધું બનાવશે કા મમ્મી? હા મમરા લાડવા પણ બહુ ભાવે. શૂટિંગ કરી પછી આપણે જઈ કેક નો સામાન લેવા. જો કે હારી બની તું તમારો એટલો વારો ચડાવીશ ને તમે વાત ન પૂછો, બોલો બોલો. મે નો હારી બની તો હું તારો વારો ચડાવીશ, તમે વારો વારો ચડાવજો બસ. ઓકે મમ્મી, હું બનશે કે નહીં બને તું તારી બનવાની છે. જોવો બધું સેટઅપ કરી નાખ્યું છે અને આશીષ શીખડાવે. હું અહીંયા બોલીશ તો પૂછીશ કેટલા મીંડા આવે, તમારે બે કેમ ચાર ખુશી એની રીતે કરી નાખશે. તારે તારી એની હારે બેને મેચ ખાવું જોઈએ. આવડી ગયું બા? સરસ કરો છો બા, બધા બહુ વખાણ કરે છે. બા તમે ઓલો ડાન્સ નતા કરતા, ઈ વિડીયો તો બહુ ગમ્યો બધાને, બધા કે અમને હસી હસી ને પેટ માં દુખો આવી ગયો. તમને બધાને કહો અમે આ રીલ શૂટ કરી ને ત્યારે હું એટલી આઈસે એટલી આઈસે ને વાત તો પૂછો. ખુશી કીધું તું આગે જાતો તું ઈ ઊભી ઊભી પછાડી કેવેર ને પછાડી હસ્યા કરે, અમે પણ નાચતા હોઈએ. અરે હસુ આવી પછી તો મને બે વાર મરતા આવી ગયો. બે રીલ નું શૂટ કરી લીધું છે, હવે બાકીની બે રીલ પાછો થોડોક ટાઈમ મળે ને એટલે પાછી રીલ શૂટ કરવા મંડશી. અત્યારે જાય છે કેક ની બધી વસ્તુ લઈ આવી. મેડમ આજ કેક બનાવી રહીશે રહીશે ને રહીશે અને તમને ખવડાવી રહીશ રહીશ ને રહીશ. તો હજી બધે સામાન આયા નાયા એમને જ રાખ્યો હે, પાછું રીલ હજી શૂટ કરશું ને મમ્મી? હા
અને સામાન મે આઈ રહ્યા એટલે પૈસા આયા પૈડા જોઈ લ્યો તે પૈસા એ બિચારા આપડા રીલ માં યુઝ થયા હતા એટલે હા 1000 રૂપિયા નું શૂટિંગ હતું 1000 રૂપિયા નું શૂટિંગ હા 12 વાપરી આવી છે અરે એટલી 1000 રૂપિયા ની તો કેક મને એમને મસ્ત મજાની મળી જાય અને બાર તમે ગમે ત્યાં જઈશો ગમે એવી કેક મળશે પણ ખુશીના હાથની કેક તો નહીં જ મળે હો બધોય સામાન લઈને તો પહોંચી ગયા ઘરે તો એક વસ્તુ તો હજી ન મળી ઈ લેવા જવું પડશે મારે બહાર ગોતવી પડશે પછી મળે તો ઠીક જો મેડમ બેઠા લઈને સામાન બધે બધી વસ્તુ ભેગા એક બટર પેપર નો મેર બોલો બટર પેપર વગર તો નો મજા આવે ને મેડમ લેવા કેટલું ગયા તા ને લઈને કેટલો આવ્યો બતાવો તો મેડમ લેવા બીજું ગયા તા બીજું લઈને આવ્યા એના જેવું થયું છે જો આ બ્રેડ લઈ આવ્યા પછી આ આપણી ક્રીમ ને લઈ આવ્યા પછી આ ચીલી ફ્લેક્સ ને લઈ આવ્યા ગાર્લિક બ્રેડ માં ખાવા તને આવડે કેક બનાવતા ખુશી રેસીપી કેવાની રેસીપી કેવાની હો કે નથી કેવાની આ વખતે ના કેવાની છું પણ આ બધું વરખું કરલમ ને પછી કહો એટલે જો આપણે વ્યુઅર્સ ને મજા આવે જોવાની વ્યુઅર્સ ઘણા બધે કહેતા હોય કે દીદી રેસીપી કઈ જો આ વખતે ના ના કેવાની જોઈએ રેસીપી જો પણ તો મસ્ત ની કેક બનાવી મસ્તી ની બને કે ન બને પછી કઈ કા નહીં પછી પણ અત્યારે આપણે બધું વરખું કરલાઈને જોવો આ સી શું લઈ આવ્યા આવું બધું મને ટેસ્ટ કરવા લઈ લીધું કીધું નવીન જાત ના હતા લઈ લીધા ટેસ્ટ કરી જ લઈ પેલા પછી આપણે કેક બનાવી ફ્લેવર પેરી પેરી હતો કીધું કે હાલો ચાખી લે આવ ઓલા હું મોસ્ટ ઓફ આપણે ઓલા લીંબુ મરી ને મસાલા બે જ ખાખરા ખાઈ હા હાલો બધા ખાખરા ખાવા ખા ખા તું ખા ખાખરા જોઈ ચાખી થઈ જાય ખાવા મે લીધા તા મમ્મી ને ખાઈ હે ઈ ચાલો જો આપણે બધી વસ્તુ તો લઈ લીધી છે અને મે છે ને એક ચમચી કોફી નાખી છે અને આમાં થોડું ગરમ પાણી કર્યું છે 9 શેકા જેવું હવે ઈ આપણે આમાં નાખી દઈ પેલા હવે છે ને એક વાટકામાં આપણે બે ત્રણ ચમચી થોડું તેલ નાખી દઈ અને હવે આપણે છે ને દરેલી ખાંડ રહી ને આમાં નાખી દઈ આ દરેલી ખાંડ રહી ને હરખી રીતે એનામાં મિક્સ પેલા કરી નાખવાની જો એકદમ મિક્સ થઈ જાય ને એટલે આપણે જે કોફી નું પાણી બનાવ્યું હતું એ નાખી દેવાનું અંદર હવે છે ને આપણે આ એક વાઇટ થી મેંદો લીધો છે એ આપણે એમાં નાખી દઈ અને આ કોફી ને ખાંડ વાળું પાણી હતું ને એ હવે આમાં નાખી દઈ તો આપણે એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે બેટર જોઈ લ્યો તમે લોકો જો મસ્ત એનું મિક્સ થઈ ગયું છે હવે આપણે છે ને આ 2 ચમચી કોકો પાવડર લીધો તો એ આપણે નાખી દઈએ અંદર અડધી ચમચી આપણે છે ને બેકિંગ પાવડર નાખી દઈએ અંદર અને અડધી ચમચી બેકિંગ સોડા નાખી દઈએ જો આપણું બેટર છે ને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે અને આપણે છે ને અડધી ચમચી એમાં વિનેગર નાખી દઈએ એકદમ પોચી ગેપ થાય મસ્ત અને લાસ્ટ આપણે છે ને ચોકલેટ એસેન્સ નાખી દઈએ અંદર ચાલો લાસ્ટ માં આપણે છે ને ચોકો ચિપ્સ નાખી દે અંદર એટલે વધારે મજા આવે ખાવાની હાલો હવે છે ને આપણે આ મોલ્ડ છે ને એમાં આપણે તેલ ને એવું ચોપડી ને જો આ બટર પેપર રાખી દે પેલા હાલો આપણે છે ને જો મોટા તપેલામાં મીઠું નાખી દીધું છે તો ઘણા લોકો એમને ફૂકી દે અને ઢાંકી દે તોય થઈ જાય કેક પણ મને હે ને મીઠું ને ખાવ વગર બેન નો આવે મીઠું નાખી દીધું છે આપણે મૂકી દઈએ આ કાઠલો અંદર અને એની ઉપર મૂકી દઈએ આપણે જો આ મોલ્ડ હાલો જોવો હવે આપણી આ ડાર્ક ચોકલેટ છે ને એને આપણે પેલા ભાંગી નાખીએ જોવો આવી રીતે જેટલી જરૂર પડશે તેટલી એટલી શીખાશીસ હા પછી એને મેલ્ટ કર નાખી પછી એને મેલ્ટ કર નાખી અને આપણે છે ને આ ઓલું ફ્રેશ ક્રીમ લીધું છે જોઈ લ્યો એને આમાં નાખી ફ્રેશ ક્રીમ હા અને પછી આપણે કેક ઉપર બધે મસ્ત મજાનું લગાવી દઈશું ફાઇનલી મદનિયાએ કેક કાઢી નીકી આખે આખી ઓ આખે આખું દિલ કાઢ્યું આ ખુશી વાહ આ વખતે ચોટવા ન દીધી
તમે કહો એમ થોડું બધું થાય, હું કહું ને બનશે એટલે બને જ. નાયરા એટલે જો મેલ ચોકલેટ અહીં ઉપર લગાવવા માંડી છે ખુશી. હાલો બધા કેક ખાવા. આને તમારે જે રીતે ડેકોરેટ કરવી હોય ને એ રીતે તમે તમારી પર્સનલ ચોઇસ પ્રમાણે ડેકોરેટ કરી શકો. જો મેડમે મસ્ત મજાનું દિલ બનાવ્યું છે કેક. જો મેં કીધું તું ને કે બારની કેક તમને ગમે એટલી સારી મળે પણ આ ખુશીનું દિલ નહીં મળે તમને. બાકી કેક હારી મહિની હજી થોડુંક આપણી પાસે સાધન સામગ્રી વધારે હોય તો મેડમ એક કેક શોપ ખોલ નાખે એમ છે. કાંઈ નહીં, પેલી વાત તો ઈ કે અમે બે એ ચેલેન્જ રાખી હતી ને કે જો બનશે કેક તો મારે એનો વારો ચડાવવાનો, નહીં બને તો ઈ તો હાલો આપણે પેલા મારે હાલો હાલો ધબેડી નાખો આઈ તો જો ને ધબેડો હજી. અમે બા અમે ધબેડો વાળી રાસી બહેની ને ખુશીથી એવું એક કામ નથી જે ન બને. તો ચાલો બધાય મસ્ત મજાની મારી નાનકડી એવી કેક ખાવા. આ કેક ભલે નાનકડી હોય પણ મારો પ્રેમ બહુ બધો છે હો, પ્રેમ બહુ વધારે ખુશીનો. કાઈ વાંધો નહીં, કેરેક કેરેક બધી ખ્વાહિશ પૂરી કરી લેવાની, એવું નહીં વિચારવાનું કે નહીં થાય થાય છે. બનાવવાની ઈચ્છા હોય બનાવી જ લેવાની, છોકરીઓને ઘરે કેક બનાવવાની બહુ ઈચ્છા થાય. ભલે તમે બહાર નહીં ને ગમે એવી હારી કેક ખવડાવું તો એમ થાય ને હું ઘરે જ બનાવું, ઘરે જ બનાવું એવું. હારી બહેની હારી બહેની, અત્યાર સુધી જેટલી કેક બનાવી ને ખુશી છે એટલે તણક વાર ટ્રાય કરી હતી, એક વાર હબરી ગઈ હતી, એક વાર થોડી ખારી બની હતી ને એક વાર બનાવી બધી ભેગો. એમાંથી અત્યાર સુધીની બેસ્ટ કેક આ. થેન્ક યુ, યોર વેલકમ. મસ્ત મજાની કેક તો ખાઈ લીધી, હવે તમારા બધાની ને મસ્ત મજાની સ્વીટ સ્વીટ કોમેન્ટો વાંચી લઈ. હા તો ફર્સ્ટ કોમેન્ટ છે એઆઈ આર્ટ વિથ મી. ખુશી અને બા બંને વચ્ચે પ્રેમ અનેરો જોવા મળે, તમારો લોક જોઈને એમાંથી ઘણું શીખવા જેવું છે. આશીષભાઈ જેવા દીકરા, ખુશી જેવી વહુ અને બા જેવા સાસુ નસીબમાં હોય ને તો જ આવું સરસ ફેમિલીનો બ્લોગ જોવાની જોરદાર મજા આવે. ભગવાનને પ્રાર્થના કરું કે આ ફેમિલીને કોઈની નજર ના લાગે. થેન્ક યુ. બસ આવી રીતના અમને પ્રેમ આપતા રહેજો ને મસ્ત મસ્ત કોમેન્ટો લખતા રહેજો અને અમારા બ્લોગને લાઈક કરતા રહેજો. બસ આવી રીતે અમને સપોર્ટ આપતા રહેજો. તો ચાલો સેકન્ડ કોમેન્ટ છે અમિતા શાહ. આ મોસમમાં ઉકાળાની બહુ જરૂર છે, નવસારીમાં ગામભરની ઠંડી પડે છે એટલે તબિયત બગડે ઉકાળો બધા જ પીવાનું રાખો સારું છે. તો થેન્ક યુ સો મચ, અને તમારી વાત સાચી છે કે નવસારીમાં થોડીક ઠંડી છે, અત્યારે ઠંડી થોડીક લાગે છે વધારે, વાતાવરણ ભેજવાળું રહ્યું ને એટલે વધારે થોડું ઓલું થાય ને વાતાવરણ વારે ઘડીએ બદલ બદલ થાય. કોકવાર ગરમી પડે હારી પડતી બે એક દી પાછી ઠંડી પડે એના લીધે શરદી ઉધરસ અહીંયા બધાને થિયા કરે છે. હા કાઈ વાંધો નહીં, બધા ઉકાળા પિયા કરશું ને હાજા થરી થિયા કરશું. તો થર્ડ અને લાસ્ટ કોમેન્ટ છે હસ્તી ઓઝા. બા ને કઈ થાય તો અમારી મજા બગડી જાય, જલ્દી બા ને સારા કરો એટલે લોક જોવાની મજા આવે, પ્લીઝ પ્લીઝ જલ્દી સારા થઈ જાઓ. તો થેન્ક યુ સો મચ. બા મસ્ત થઈ ગયા. હા બા એક્સલ થઈ ગયા હવે તો. બા એકદમ ફાઇન છે હવે, એકદમ ઘૂઘરા જેવા છે બા, ઘૂઘરા જેવા. તો આજે કેક તો મસ્ત મજાની બની ગઈ પણ હવે તમારે નેક્સ્ટ રેસિપી શું જોવી છે શું કાય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો, એટલે મને વધારે ખ્યાલ આવે કે તમારે લોકોને શું જોવું છે, સ્વીટમાં જોવું છે કે સ્પાઈસીમાં જોવું છે. બસ તમે લોકો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારે નેક્સ્ટ શું જો, બધા કોમેન્ટ કરજો, એક એક કોમેન્ટ તો બધાને હોવી જોઈએ કે પાઉભાજી જોવી આ જોવું ઓલું જોવું બધું, એટલે આપણા શેફ બનાવી નાખશે આજે કેક જેવી બનાવી એવી જ બનાવી નાખશે શેફ ખુશી. તો કાંઈ નહીં, ચાલો તમને અમારું વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે એને ક્લિક કરી દેજો. બસ આવી રીતના સપોર્ટ આપતા રહેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બધાને ગુડ બાય ને ગુડ નાઇટ.